गुड मॉर्निंग स्टूडेंट्स, लास्ट लेक्चर में आपने आर्टिकल 1.16 सूडो वेक्टर्स एंड सूडो स्केलर स्टार्ट कर्यु तो अने आपने पोलर वेक्टर्स एटले के ध्रुवीय सदिश अने सूडो वेक्टर्स एटले के आभासी सदिश नी डेफिनेशन जोई थी। नाउ कंसिडर द रिफ्लेक्शन ऑफ एनी वन ऑफ द एक्सेस। लास्ट लेक्चर में आपने इन्वर्जन कर्यु तुं त्यारे शुं कर्यु तुं त्रणे एक्सिस नो इन्वर्जन, त्रणे एक्सिस ऊंधा करी नाख्या। झेड आम हतुं तो नीचेनी बाजु थई गयुं, वाय आम हतुं तो आम बाजु करी नाख्युं, एक्स आम हतुं तो आम बाजु करी नाख्युं। तो त्रणेनुं इन्वर्जन कर्युं आपणे। नाउ वी कंसिडर द रिफ्लेक्शन ऑफ ओनली एनी वन ऑफ द एक्सिस, खाली कोई एक एक्सिसनुं आपणे रिफ्लेक्शन करशुं। तो आपणे छे ने आ एक्स वाय एंड झेड આવી આપણે એક્સિસ લીધું, કાર્ટેશિયન કોઓર્ડિનેટ લીધું છે એક્સ વાય ઝેડ જેવું, અને આપણે વાય એક્સિસના સામે એક મિરર રાખ્યો છે, આ એક પ્લેન મિરર છે। હવે મિરર સામે જે વસ્તુ હોય એ ઊંધી થઈ જાય, તો વાય એક્સિસના સામે મિરર છે તો એની રિફ્લેક્શન જે છે વાય ડેશ એ વાય કરતાં ઊંધી ડાયરેક્શનમાં છે, વાય આ ડિરેક્શનમાં છે તો વાય ડેશ આ ડિરેક્શનમાં હશે। હવે ઝેડ સામે મિરર નથી તો ઝેડ અને ઝેડ ડેશ સેમ ડિરેક્શનમાં રહેશે, એક્સ સામે પણ મિરર નથી તો એક્સ અને એક્સ ડેશ સેમ ડિરેક્શનમાં રહેશે। હવે વેક્ટર એ ઝેડ સાથે પેરેલલમાં છે, જો ઝેડ ડિરેક્શન સાથે પેરેલલમાં છે તો ઝેડ જે છે એ ચેન્જ નથી થતું, ઝેડની ડાયરેક્શન ચેન્જ નથી થતી, તો એની ડાયરેક્શન પણ ચેન્જ નહીં થાય, તો એ ઇઝ ઇક્વલ ટુ એ ડેશ રહેશે, કારણ કે આપણો ઝેડ છે એની ડાયરેક્શન મિરર રિફ્લેક્શનમાં ચેન્જ નથી થતી। એ જ રીતે વેક્ટર બી જોવો, વેક્ટર બી શું છે, એક્સ ડાયરેક્શન સાથે પેરેલલમાં છે, હવે એક્સ ડાયરેક્શન ચેન્જ નથી થતી મિરર રિફ્લેક્શનમાં, તો બી જે છે બી પણ ચેન્જ નહીં થાય રિફ્લેક્શન પછી, તો બી અને બી ડેશ પણ સરખા જ રહેશે। તો ઇન સચ કેસ વેક્ટર પેરેલલ ટુ એક્સ એક્સિસ એન્ડ ઝેડ એક્સિસ ડુ નોટ ચેન્જ સાઇન, વિચ ઇઝ એ વેક્ટર એન્ડ બી વેક્ટર ડુ નોટ ચેન્જ સાઇન, વેક્ટર એ અને વેક્ટર બી એની સાઇન ચેન્જ નહીં થાય, જો એ અને એ ડેશ બી અને બી ડેશ સરખા જ રહે છે, ચેન્જ નથી થતા। પણ સી ઉપર તમે ધ્યાન આપો, હવે સી વેક્ટર જે છે એ વાય સાથે પેરેલલમાં છે, વિચ મીન્સ કે મિરર રિફ્લેક્શન પછી તમારો જે સી ડેશ છે એ આમ આવવો જોઈએ, થવું જોઈએ ને, કારણ કે વાય ડેશ પણની ડાયરેક્શન પણ ઊંધી થઈ ગઈ છે, ચેન્જ થઈ ગઈ છે, તો સી ડેશની પણ ડાયરેક્શન ચેન્જ થવી જોઈએ। સો ઇન સચ કેસ વેક્ટર પેરેલલ ટુ વાય એક્સિસ ચેન્જ ઇઝ સાઇન, આપણે સીની સાઇન ચેન્જ થવી જોઈએ, એ ઊંધી થવી જોઈએ, દેટ ઇઝ સી વેક્ટર શુડ ચેન્જ સાઇન, એવું થવું જોઈએ। અગર સી કોઈક નોર્મલ વેક્ટર હોય તો, કોઈક નોર્મલ પોલર વેક્ટર હોય તો। નાઉ લેટ અસ એક્ઝામિન ક્રોસ પ્રોડક્ટ ઓફ એ એન્ડ બી, દેટ ઇઝ એ ક્રોસ બી, લેટ સી ઇઝ ઇક્વલ ટુ એ ક્રોસ બી। હવે સી કોઈ પણ નોર્મલ વેક્ટર નથી, સી ઇઝ ઇક્વલ ટુ એ ક્રોસ બી, વેક્ટર એ ક્રોસ વેક્ટર બી, એ અને બીનો ક્રોસ પ્રોડક્ટને તમે વેક્ટર સી માનો, એ કોઈ સાધારણ પોલર વેક્ટર નથી, સી ઇઝ ઇક્વલ ટુ એ ક્રોસ બી। હવે મિરર રિફ્લેક્શન ઓફ એ એન્ડ બી રિમેન્સ અનચેન્જ્ડ, મેં હમણાં તમને સમજાવ્યું કે એ અને બી જે છે એ ઝેડ એક્સિસ અને એક્સ એક્સિસ સાથે પેરેલલ હોવાના કારણે એ અનચેન્જ રહે છે, એટલે એ ડેશ ઇઝ ઇક્વલ ટુ એ થશે અને બી ડેશ ઇઝ ઇક્વલ ટુ બી થશે, તો એ ડેશ ઇઝ ઇક્વલ ટુ એ અને બી ડેશ ઇઝ ઇક્વલ ટુ બી। હવે સી ઇઝ ઇક્વલ ટુ એ ક્રોસ બી છે, તો એ જ રીતે મિરર રિફ્લેક્શનમાં સી ડેશ ઇઝ ઇક્વલ ટુ એ ડેશ ક્રોસ બી ડેશ હોવું જોઈએ, તો એ જ વસ્તુ અહીં લખી છે, સી ડેશ ઇઝ ઇક્વલ ટુ એ ડેશ ક્રોસ બી ડેશ। હવે એ ડેશ ઇઝ ઇક્વલ ટુ એ એન્ડ બી ડેશ ઇઝ ઇક્વલ ટુ બી, તો એ ક્રોસ બી, સી ડેશ ઇઝ ઇક્વલ ટુ એ ક્રોસ બી એન્ડ એ ક્રોસ બી ઇઝ નથિંગ બટ યોર વેક્ટર સી, તો સી ડેશ ઇઝ ઇક્વલ ટુ સી।
विच मीन्स के सी डेश अने सी सरखा छे एटले के सी डेश नी डायरेक्शन सी डेश अने सी आ बने सरखा रहेशे विच मीन्स हूँ केवु जोईए अगर ए नॉर्मल पोलर वेक्टर हो तो शू होवू जोईए के सी डेश आम अने सॉरी सी आम तो सी डेश एनाथी ऊंधी डायरेक्शन होवो जोईए पण अगर सी इज इक्वल टू ए क्रॉस बी होय तो सी अने सी डेशनी डायरेक्शन सेम ज रहेशे हवे अगर इन्वर्जन पछी पण आ जो इन्वर्जन थाय छे इन्वर्जन पछी पण अगर तमारी साइन चेंज न थाती होय के इनवेरिएंट रहेतो होय ए वेरी न थातो होय तो एने सूडो वेक्टर कहेवाय विच मीन्स के सी इज अ सूडो वेक्टर जे सी इज इक्वल टू सी डेश छे विच मीन्स सी इज अ सूडो वेक्टर ने सी शू छे ए क्रॉस बी विच मीन्स के क्रॉस प्रोडक्ट ऑफ टू पोलर वेक्टर गीव्स अ सूडो वेक्टर कोई पण बे ध्रुवीय सदिशनो तमे क्रॉस प्रोडक्ट लो तो जवाब में तमारो सूडो वेक्टर एटले के आभासी सदिश आवे दैट्स वाई एंग्युलर मोमेंटम एंड टॉर्क इज अ सूडो वेक्टर एंग्युलर मोमेंटम अने टॉर्क सूडो वेक्टर छे आपणे लास्ट लेक्चर में एक्जाम्पल जोया था जो सूडो वेक्टर ने एक्जाम्पल जोया था एंग्युलर मोमेंटम अने टॉर्क आवा बे आपणे एक्जाम्पल जोया था तो एंग्युलर मोमेंटम सूडो वेक्टर हतुं एनुं कारण शुं छे के तमे एंग्युलर मोमेंटम एटले कोणीय वेगमान એને તમે આર ક્રોસ પી આ રીતે લખી શકો એટલે કે બે પોલર વેક્ટરનું ક્રોસ પ્રોડક્ટ છે એટલે એ શું છે સુડો વેક્ટર છે એ જ રીતે ટોર્કને તમે કેવી રીતે લખી શકો આર ક્રોસ એફ વિચ મીન્સ બે પોલર વેક્ટર ડિસ્પ્લેસમેન્ટ અને ફોર્સનું ક્રોસ પ્રોડક્ટ છે અને ક્રોસ પ્રોડક્ટ ઓફ ટુ પોલર વેક્ટર ઇઝ અ સુડો વેક્ટર તો ટોર્ક પણ એક સુડો વેક્ટર છે હવે આપણે આવી જઈએ ડોટ હવે આપણે સુડો સ્કેલર અને ટ્રુ સ્કેલર્સ ડિફાઇન કરશું નાઉ ડોટ પ્રોડક્ટ ઓફ ટુ વેક્ટર એ એન્ડ બી ઇઝ અ સ્કેલર ક્વોન્ટિટી તમને ખબર છે કે કોઈ પણ બે વેક્ટરનો ડોટ પ્રોડક્ટ લ્યો તો એક સ્કેલર આવે ધારો કે એ ડોટ બીને હું એસ નામ આપું કેપિટલ એસ નામ આપું નાઉ ધીસ સ્કેલર ક્વોન્ટિટી એસ વિલ રિમેન અનચેન્જ્ડ અંડર ધ મિરર રિફ્લેક્શન ઇફ બોથ એ એન્ડ બી આર પોલર વેક્ટર્સ ઓર સુડો વેક્ટર્સ સચ અ સ્કેલર ક્વોન્ટિટી ઇઝ કોલ્ડ અ ટ્રુ સ્કેલર હવે અગર એ એન્ડ બી બે વેક્ટર છે એ એન્ડ બી બંને અગર પોલર હોય કાં બંને પોલર વેક્ટર હોય કાં બંને અગર સુડો વેક્ટર હોય વેક્ટર એ એન્ડ વેક્ટર બી કાં બંને વેક્ટર એ એન્ડ વેક્ટર બી પોલર વેક્ટર હોય કાં બંને વેક્ટર એ અને વેક્ટર બી સુડો વેક્ટર હોય તો તમારો વેક્ટર એ ડોટ વેક્ટર બી ઇઝ ઇક્વલ ટુ એસ જે છે એ સાઇન ચેન્જ નહીં કરે ઇટ વિલ નોટ ચેન્જ સાઇન અંડર મિરર રિફ્લેક્શન તો એને ટ્રુ સ્કેલર કહેવાય એવા સ્કેલર્સને એસને તો ટ્રુ સ્કેલર કહેવાય ટ્રુ સ્કેલરનો એક એક્ઝામ્પલ લઈ લો માસ ધારો કે માસ તમે ક્યારે -2 kg સાંભળ્યું છે ન હોય માસ -2 kg એની સાઇન ચેન્જ ના થાય હું એક એક્ઝામ્પલ આપું છું સમજવા માટે આમ તમે લિટરલી આ નથી એ ડોટ બી માસ કેમ થાય એ રીતે ના સમજો હું એક જસ્ટ સમજવા માટે એક્ઝામ્પલ આપું છું કે ટ્રુ સ્કેલર સાચો સ્કેલર તમે કઈ રીતે સમજી શકો તમારા પાસે 2 kg માસ છે અને તમે મિરર સામે રાખો તો પણ તમને સામે 2 kg માસ જ દેખાય એવું નહીં કે -2 kg માસ દેખાશે જસ્ટ ઇમેજિન કરવા માટે નાઉ ઇફ આઉટ ઓફ એ એન્ડ બી વન ઇઝ પોલર વેક્ટર એન્ડ અધર ઇઝ સુડો વેક્ટર ધેન
अगर ए ने बी माथी कोई एक पोलर वेक्टर छे ने कोई ने बीजो सूडो वेक्टर छे देन डॉट प्रोडक्ट एस विल चेंज साइन अंडर मिरर रिफ्लेक्शन सच अ स्केलर क्वांटिटी इज कॉल्ड सूडो स्केलर। हवे ए अने बी धारो के बे वेक्टर छे एमांथी एक पोलर वेक्टर छे ने कोई एक सूडो वेक्टर छे तो ए डॉट बी इज इक्वल टू जे एस थाय छे ने एनी साइन चेन्ज थशे आ एसनी साइन चेन्ज थशे अंडर मिरर रिफ्लेक्शन एनी साइन चेन्ज थशे तो आवा स्केलर ने आवा स्केलर क्वांटिटी ने तमारी सूडो स्केलर क्वांटिटी कहेवाय। एक्जाम्पल छे वॉल्यूम एक्जाम्पल आपने लईए छे वॉल्यूम कद एक्जाम्पल छे वॉल्यूम कद आपणे आ वस्तु आर्टिकल 1.11 में जयरे हूँ तमने ज्योमेट्रिकल रिप्रेजेंटेशन ऑफ ट्रिपल स्केलर प्रोडक्ट करावती थी तरह आप जुड़ के कद के वॉल्यूम जो है सूडो स्केलर एट्ले कि आभासी अदीश कहवा। हवे आ चार क्वेश्चन्स तमे होमवर्क में लेजो SQ20 डिफाइन सूडो वेक्टर एंड सूडो स्केलर तो सूडो स्केलर ने आ डेफिनेशन छे अने सूडो वेक्टर ने आ रे आ डेफिनेशन छे पची तमने एवी रीते पूछे शॉर्ट क्वेश्चन 21 मां व्हाट इज द डिफरेंस बिटवीन पोलर वेक्टर एंड सूडो वेक्टर एटले के ध्रुवीय सदिश अने आभासी सदिश ना वच्चेनो तफावत डिफरेंस एटले तफावत तो तमने जो आ बी लखी देवानुं पोलर વેક્ટરની ડેફિનેશન સુડો વેક્ટરની ડેફિનેશન તો આ તમારી તફાવત આવી ગઈ। SQ22 વિચ વન ઓફ ધ ફોલોઈંગ ઇઝ સુડો વેક્ટર આ ચારમાંથી સુડો વેક્ટર કયું છે લિનિયર વેલોસિટી એટલે કે રેખીય વેગ ડિસ્પ્લેસમેન્ટ એટલે કે સ્થાનાંતર ફોર્સ એટલે કે બળ અને ટોર્ક આમાંથી સુડો વેક્ટર આભાસી સદિશ કયો છે તો કે ટોર્ક છે। શોર્ટ ક્વેશ્ચન 23 क्रॉस प्रोडक्ट ऑफ टू पोलर वेक्टर गिव्स अ बे पोलर वेक्टर नो क्रॉस प्रोडक्ट तमने शू आपे ए सूडो वेक्टर एट्ले कि आभासी सदिश बी सूडो स्केलर एट्ले कि आभासी अदिश सी रियल वेक्टर एट्ले कि वास्तविक सदिश अने डी रियल स्केलर एट्ले कि वास्तविक अदिश आमांथी साचुं शू छे सूडो वेक्टर कारण कि आपणे ऊपर जोयुं अहींया जो ए क्रॉस प्रोडक्ट ऑफ टू पोलर वेक्टर गिव्स अ सूडो वेक्टर। आ चार तमने होमवर्क में लई लो। तो आपणे छे ने चेप्टर 1 कम्प्लीट कर्यु चेप्टर 1 यूनिट 1 नुं चेप्टर 1 आपणे कम्प्लीट कर्यु યુનિટ 1 મેથેમેટિકલ ફિઝિક્સનો ચેપ્ટર 1 આટલું આપણે કમ્પ્લીટ કર્યું। હવે આપણે સેમ રેફરન્સ બુકમાંથી તકવાલી અને પુરાણિકવાળી રેફરન્સ બુકમાંથી ચેપ્ટર 2 સ્ટડી કરીશું। ચેપ્ટર 2 વેક્ટર એનાલિસિસ છે અને ચેપ્ટર 2નું આપણે આર્ટિકલ 2.1થી આજે સ્ટાર્ટ કરીશું। आर्टिकल 2.1 इज डिफरेंसिएशन ऑफ अ वेक्टर विथ रिस्पेक्ट टू स्केलर डिफरेंसिएशन एटले विकलन डिफरेंसिएशन एटले विकलन आपणे एक सदिशनू विकलन करवानू छे कोना ज साथे तो एक अदिश साथे सो डिफरेंसिएशन ऑफ अ वेक्टर विथ रिस्पेक्ट टू अ स्केलर। तो आपणे छे ने થોડોક રૂલ્સ સ્ટડી કરીશું આ યુનિટમાં મોસ્ટલી કે વેક્ટરના ડિફરન્સિએશનના રૂલ્સ શું છે નિયમો શું છે। નાવ કન્સિડર અ વેક્ટર એ વિચ ઇઝ કન્ટિન્યુઅસ ફંક્શન ઓફ સમ સ્કેલર વેરિયેબલ સે ટી તો ધારો કે તમારું જે વેક્ટર એ છે ને એ કોઈ ટીનો ફંક્શન છે વિચ મીન્સ એ જે છે એ ટી સાથે ચેન્જ થાય છે। ધારો કે આ ફંક્શન તમને આ રીતે આપેલું છે આ ફિગરમાં ધારો કે ટાઈમ ટી ઉપર તમારો વેક્ટર ઓપી ઇઝ ઇક્વલ ટુ એ હતો
અને ટાઈમ ટી પ્લસ ટાઈમ આગળ વધ્યો, ટી પ્લસ ડેલ્ટા ટી જેટલો ટાઈમ થયો ત્યારે તમારું વેક્ટર ક્યુ થઈ ગયું, વેક્ટર ઓ ક્યુ થઈ ગયું. તમારું વેક્ટર એ હતું એની જગ્યાએ એ પ્લસ ડેલ્ટા એ જેવું થઈ ગયું. સો એસ ટી ચેન્જિસ ટુ ટી પ્લસ ડેલ્ટા ટી, વેક્ટર અંડર ગોઝ ચેન્જ ફ્રોમ એ ટુ એ પ્લસ ડેલ્ટા એ. તો આ ઓપીની જગ્યાએ વેક્ટર એ લખ્યું, ઓ ક્યુ ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ ડેલ્ટા એ લખ્યું. ધેન પી ક્યુ રેપ્રેઝેન્ટ્સ ધ ઇન્ક્રીમેન્ટ ઇન એ. તો હવે તમે આમાં ટ્રાઇંગલ લો લગાવો, તો આ વેક્ટર એ હોય ને આ એ પ્લસ ડેલ્ટા એ હોય, તો આ કેટલું થવું જોઈએ, એ પ્લસ ડેલ્ટા એ માઇનસ એ વેક્ટર, એટલે કે ડેલ્ટા એ જેટલું થવું જોઈએ, ડેલ્ટા એ. તો પી ક્યુ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એ, પી ક્યુ ઇઝ નથિંગ બટ ડેલ્ટા એ, ધીસ પી ક્યુ ઇઝ ડેલ્ટા એ. હવે તમને 11th 12th તમે ડેરિવેટિવની ડેફિનેશન જોઈ હશે, ડી એ બાય ડી ટી ઇઝ ઇક્વલ ટુ લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ ઝીરો એ ટી પ્લસ ડેલ્ટા ટી માઇનસ એ બાય ડેલ્ટા ટી. આ તમારી નોર્મલ મેથ્સમાં જે ડિફરન્સીએશનની ડેફિનેશન હોય એ નોર્મલ ઇક્વેશન જ છે, સેમ. ના રૂલ્સ ઓફ ડિફરન્સીએશન ઓફ વેક્ટર વિથ રિસ્પેક્ટ ટુ સ્કેલર. હવે થોડાક છે ને વિકલન કરવાના, સદિશના વિકલન કરવાના નિયમો જોશું. નિયમ તમને આપેલા જ છે, ડિરાઈવ નથી કરવાના. રૂલ નંબર વન, નિયમ પહેલો, ઇફ વી ઇઝ ઇક્વલ ટુ વી એક્સ આઈ પ્લસ વી વાય જે પ્લસ વી ઝેડ કે, ધેન ડીવી બાય ડી ટી ઇઝ ઇક્વલ ટુ આઈ કેપ, એ આઈ કેપ એમને રાખવાનો, વી એક્સને ડિફરન્શિએટ કરો ડી વી એક્સ બાય ડી ટી પ્લસ જે કેપ એમને રાખો, વી વાયને ડિફરન્શિએશન કરો ડી વી બાય બાય ડી ટી પ્લસ કે એમને રાખો અને વી ઝેડને ડિફરન્શિએશન કરો ડી વી ઝેડ બાય ડી ટી. તો આ તમારો ફર્સ્ટ રૂલ થઈ ગયો, ડીવી બાય ડી ટી ઇઝ ઇક્વલ ટુ, આ તમારો ફર્સ્ટ રૂલ થયો. પછી સેકન્ડ રૂલ છે ડી બાય ડી ટી ઓફ સી ઇન્ટુ વી. તો આ તો તમને મેથ્સમાં ખબર હશે કે કોઈ પણ બે, ધારો કે તમારા પ્રોડક્ટમાં ફંક્શન હોય એને તમે ડિફરન્શિએશન કઈ રીતે કરો, સૌથી પહેલાં તો પહેલા વેક્ટરને તમે ડિફરન્શિએટ કરો ઇન્ટુ બીજાને કોન્સ્ટન્ટ રાખો, પ્લસ હવે તમે બીજાને કોન્સ્ટન્ટ રાખો, સોરી હવે તમે પહેલાંને કોન્સ્ટન્ટ રાખો, એક્સને કોન્સ્ટન્ટ રાખો અને બીજાને ડિફરન્શિએટ કરો, એટલે કે સૌથી પહેલાં પહેલાંને ડિફરન્શિએટ કરવાનું અને બીજાને કોન્સ્ટન્ટ રાખવાનું, પછી બીજાને પછી તમને આ બીજાને ડિફરન્શિએટ કરવાનું અને પહેલાંને આગળ કોન્સ્ટન્ટ રાખવાનું. એ જ રીતે ડી બાય ડી ટી ઓફ સી વી શું થશે, પહેલાંને ડિફરન્શિએટ કર્યું એટલે ડી સી બાય ડી ટી ઇન્ટુ વી એમને રાખ્યું, પ્લસ હવે તમે પ્લસ પહેલાંને કોન્સ્ટન્ટ રાખો સી અને બીજાને ડિફરન્શિએટ કરો ડી વી બાય ડી ટી. તો સેમ રૂલ ટુ છે. રૂલ થ્રી છે ડી બાય ડી ટી ઓફ એ પ્લસ ઓર માઇનસ બીમાં શું થશે, પહેલાં એને ડિફરન્શિએટ કર્યું ડી એ બાય ડી ટી પ્લસ ઓર માઇનસ ડી બી બાય ડી ટી. નોર્મલ આપણે જે મેથ્સમાં જોયા છે ને એવા જ રૂલ્સ છે, હમણાં કાંઈ નવું નથી. ડી બાય ડી ટી ઓફ એ ડોટ બી, તો શું કરવાનું, પહેલાં એને ડિફરન્શિએટ કરવાનું ડી એ બાય ડી ટી ડોટ બી પ્લસ પહેલાંને કોન્સ્ટન્ટ રાખો એ ડોટ એ ડોટ અને બીને ડિફરન્શિએટ કરો તો ડી બી બાય ડી ટી. તો આ તમારો ફોર્થ રૂલ થઈ ગયો. નાવ પુટિંગ બી ઇઝ ઇક્વલ ટુ એ ઇન અબવ ઇક્વેશન ફોર. હવે આમાં બી જ્યાં જ્યાં છે ને ત્યાં એ કન્સિડ પુટ કરી દો, જ્યાં જ્યાં બી છે ત્યાં ત્યાં એ પુટ કરી દો. તો તમારી એવી કંઈક ઇક્વેશન આવી જશે ડી એ ડોટ એ ઇઝ ઇક્વલ ટુ ડી એ બાય ડી ટી ડોટ એ પ્લસ એ ડોટ ડી એ બાય ડી ટી. હવે જો આ બંને ટર્મ સરખી જ છે તો હું ટુ એ ડોટ ડી એ બાય ડી ટી લખી શકું, જો આ બંને સરખી છે ને ટર્મ્સ તો ટુ એ ડોટ ડી એ બાય ડી ટી લખી શકું હું. તો તમારી ઇક્વેશન એ જેવું કંઈક આવી જાય, ડી બાય ડી ટી ઓફ એ ડોટ એ ઇઝ ઇક્વલ ટુ ટુ એ ડોટ
डी ए बाय डी टी। हवे आपणे इंट्रोडक्शन लेक्चर में जोयुं तुं के ए डॉट ए इज इक्वल टू ए स्क्वेर थाय। आपणे फर्स्ट लेक्चर जे छे तमारुं इंट्रोडक्शन लेक्चर में करावुं तुं आ यूनिटनुं, एमां जोयुं तुं के ए डॉट ए इज इक्वल टू ए स्क्वेर थाय। तो आ इक्वेशन ए में मैं हवे आ जे डी डी बाय डी टी ऑफ ए डॉट ए छे, ए डॉट एनी जगह ए स्क्वेर लखी नाख्यो, ए बाय ए डॉट एनी जगह ए स्क्वेर लख्यो। हवे तमने ए स्क्वेरनुं डिफरेंशिएशन खबर छे, ए स्क्वेरनुं डिफरेंशिएशन डी बाय डी टी ऑफ ए स्क्वेर इज इक्वल टू टू ए डी ए बाय डी टी। आ तमने नॉर्मल मेथ्सना रूल्स खबर छे। सो अपनी आवी कंईक इक्वेशन बी जेवी कंईक आवशे, डी बाय डी टी ऑफ ए डॉट ए इज इक्वल टू टू ए डी ए बाय डी टी। हवे कम्पेरिंग इक्वेशन्स ए एंड डी, ए अने बी आ बंने इक्वेशन ने कम्पेर करो, जो तो आ बे सरखा आवशे। ए बंने तमे कम्पेर करशो तो आ बे टर्म सरखी आवशे। आ बंने में टू टू छे कैंसल थाय, तो ए डॉट डी ए बाय वेक्टर ए डॉट डी ए बाय डी टी इज इक्वल टू ए इंटू डी ए बाय डी टी। ए कम्पेर करवाथी तमारो रूल नंबर फाइव आवी जाय, ए डॉट डी ए बाय डी टी इज इक्वल टू ए इंटू डी ए बाय डी टी। हवे धारो के एक स्पेशल केस लई लो, स्पेशल केस वेन ए इज अ वेक्टर ऑफ कॉन्स्टंट मैग्निट्यूड, कॉन्स्टंट एटले अचळ हो। तो धारो के ए तमारू अचळ छे कि ए कॉन्स्टंट छे, ए अगर अचळ होय तो एनु डिफरेंशिएशन केवुं थाय, झीरो थाय। कॉन्स्टंटनुं डिफरेंशिएशन हमेशा झीरो होय तो ए इज इक्वल टू कॉन्स्टंट छे, तो डी ए बाय डी टी झीरो हशे। तो हाँ जे तमारी इक्वेशन छे ए डॉट डी ए बाय डी टी इज इक्वल टू ए डी ए बाय डी टी, एमने लखी दो ए डॉट डी ए बाय डी टी इज इक्वल टू ए इंटू डी ए बाय डी टी। हवे डी ए बाय डी टी केवुं छे, झीरो छे, तो ए इंटू झीरो इज इक्वल टू झीरो, विच मीन्स ए डॉट डी ए बाय डी टी इज इक्वल टू झीरो। हवे ए डॉट डी ए बाय डी टी इज इक्वल टू ए इंटू डी ए बाय डी टी इंटू कॉस थीटा। हवे डी ए डॉट डी ए इंटू डी टी इज झीरो, तो आनी जगह मैं नीचे झीरो लखी नाख्यो। सो झीरो इज इक्वल टू मैग्निट्यूड ऑफ ए इंटू मैग्निट्यूड ऑफ डी ए बाय डी टी इंटू कॉस थीटा, विच मीन्स कॉस थीटा इज इक्वल टू झीरो। कॉस थीटा झीरो क्यारे थाय, जयरे थीटा 90 डिग्री होय, विच मीन्स थीटा 90 डिग्री छे, थीटा इज 90 डिग्री। थीटा शू छे, इट इज द एंगल बिट्वीन ए एंड डी ए बाय डी टी, ए वेक्टर अने डी ए बाय डी टी वेक्टरना वच्चेनो एंगल छे, विच मीन्स वेक्टर डी ए बाय डी टी इज परपेन्डिक्युलर टू वेक्टर ए, 90 डिग्री छे ने, वेक्टर डी ए बाय डी टी अने वेक्टर ए એકબીજાથી લંબમાં છે, પરપેન્ડિક્યુલર એટલે લંબ, વેન વેક્ટર એ ઇઝ ધ વેક્ટર ઓફ કોન્સ્ટન્ટ મેગ્નિટ્યુડ, તો ડી એ બાય ડી ટી અને એ એકબીજાથી પરપેન્ડિક્યુલર હોય ક્યારે, ત્યારે જ જ્યારે એ તમારો કોન્સ્ટન્ટ હોય ત્યારે જ। હવે રૂલ નંબર 6, ડી બાય ડી ટી ઓફ એ ક્રોસ બી, એમાં તમે શું કરો છો, પહેલાં તો એનું ડિફરન્શિએશન લો છો, ડી એ બાય ડી ટી ક્રોસ બી એમને એમ રાખો છો, પ્લસ હવે તમે એ એમને એમ રાખો છો અને ડી બી બાય ડી ટીનું તમે, સોરી બીનું ડિફરન્શિએશન લો છો, તો ડી બી બાય ડી ટી થાય છે। તો આ તમારો રૂલ નંબર 6 થશે। રૂલ નંબર 7, એ ડોટ બી ક્રોસ સીનું ડિફરન્શિએશન, સો ડી બાય ડી ટી ઓફ એ ડોટ બી ક્રોસ સી, તો એમાં ફર્સ્ટ ટર્મમાં તમને એનું ડિફરન્શિએશન કરવાનું અને બી ક્રોસ સીને સેમ રાખવાનું। તો જો ફર્સ્ટ ટર્મમાં ડી એ બાય ડી ટી ડોટ બી ક્રોસ સી એમ જ રહે છે, પ્લસ સેકન્ડ ટર્મમાં તમને શું કરવાનું, ખાલી બીનું ડિફરન્શિએશન કરવાનું, એ અને બી એ સેમ જ રહેશે। તો સેકન્ડ ટર્મ તમારી કેવી થશે, એ ડોટ બ્રેકેટમાં ડી બી બાય ડી ટી ક્રોસ સી। એ જ રીતે થર્ડ ટર્મમાં શું થશે, તમારી આ સી
નું ડિફરન્શિએશન થશે, બાકી એ અને બી કોન્સ્ટન્ટ રહેશે. તો એ ડોટ બી ક્રોસ ડીસી બાય ડીટી, આ તમારો સેવન્થ રૂલ. એઇથ રૂલ શું છે? એઇથ રૂલ છે એ ક્રોસ બી ક્રોસ સી નું ડિફરન્શિએશન, એટલે ડી બાય ડીટી ઓફ એ ક્રોસ બી ક્રોસ સી. આમાં પણ તમે એમ જ કરજો, ફર્સ્ટ ટર્મમાં તમારો એનું ડિફરન્શિએશન થશે અને બી ક્રોસ સી એમને એમ રહેશે. તો ફર્સ્ટ ટર્મ ઇઝ નથિંગ બટ ડી એ બાય ડીટી ક્રોસ બી ક્રોસ સી. પ્લસ સેકન્ડ ટર્મમાં તમે જુઓ તો બીનું ડિફરન્શિએશન થાય છે અને એ અને સી એમને એમ રહે છે, એ અને સી એમને એમ રહે છે. તો એ ક્રોસ તમારી ટર્મ છે એ ક્રોસ બ્રેકેટમાં ડી બી બાય ડીટી ક્રોસ સી. એ જ રીતે થર્ડ ટર્મમાં જુઓ તો તમારો સી ડિફરન્શિએટ થાય છે, તો સી ડિફરન્શિએટ થાય છે અને એ અને બી એમને એમ રહે છે. તો એ ક્રોસ બ્રેકેટમાં બી ક્રોસ ડીસી બાય ડીટી બ્રેકેટ ક્લોઝ. તો આ હમણાં આ ટુ પોઈન્ટ આર્ટિકલ 2.1માં આપણે 8 એવા રૂલ્સ જોયા અને આ રૂલ્સ તમને ડિરાઇવ નથી કરવાના, આપેલા જ છે. હવે તમે આ એક હોમવર્ક લઈ શકો છો, SQ 24 શોર્ટ ક્વેશ્ચન 24 તમારો હોમવર્ક છે. એ શું ક્વેશ્ચન છે? કેલ્ક્યુલેટ ડી બાય ડીટી ઓફ એ ડોટ એ વેન એ ઇઝ ધ વેક્ટર ઓફ કોન્સ્ટન્ટ મેગ્નિટ્યુડ. એટલે કે એ અગર કોન્સ્ટન્ટ હોય તો ડી બાય ડીટી ઓફ એ ડોટ એ કેવું થાય? એ આપણે હમણાં ડિરાઈવ કર્યું છે ઇક્વેશન 5માં. અગર એ કોન્સ્ટન્ટ હોય તો ડી એ બાય ડીટી 0 હોય, એ તો આપણે ખબર જ છે. હવે આપણે ફર્સ્ટ ઇન્ટ્રોડક્શન લેક્ચરમાં જોયું હતું કે એ ડોટ એ ઇઝ ઇક્વલ ટુ એ સ્ક્વેર થાય. આપણે ફાઇન્ડ આઉટ શું કરવાનું છે? ડી બાય ડીટી ઓફ એ ડોટ એ. તો હવે જોઈએ ડી બાય ડીટી ઓફ એ ડોટ એ કેટલું, ની જગ્યાએ આપણે શું લખી શકશું? એ ડોટ એની જગ્યાએ એ સ્ક્વેર લખશું, બીકોઝ વી નો એ ડોટ એ ઇઝ ઇક્વલ ટુ એ સ્ક્વેર, ઇન્ટ્રોડક્શન લેક્ચરમાં જોયેલું છે. હવે એ સ્ક્વેરનું ડિફરન્શિએશન શું થશે? 2ADA બાય ડીટી. હવે ડીએ બાય ડીટી કેટલું છે? 0. તો ડીએ બાય ડીટીની જગ્યાએ 0 પુટ કર્યું. તો ડી બાય ડીટી ઓફ એ ડોટ એ શું થશે? 0. તો તમારો આન્સર શું આવશે એસક્યુ 24નો? 0. ઓલરાઈટ. તો એસક્યુ 20, 21, 22, 23 અને 24 આ પાંચ શોર્ટ ક્વેશ્ચન્સ જે છે ને એ તમારા હોમવર્ક છે આજના. થેન્ક યુ.